હલો, ગુડ મોર્નિંગ, કેમ છો? ચાલો મિત્રો, હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરીએ છીએ ફિઝિક્સની. જો આજે વાત કરવાની છે ડાયઇલેક્ટ્રિક એટલે શું અને તેના પ્રકારો. એકદમ સિમ્પલ છે, ડાયઇલેક્ટ્રિક વિશે તમે જાણતા જ હશો. તો કોઈ પણ અવાહક પદાર્થ હોય એને તમે ડાયઇલેક્ટ્રિક કહી શકો, બરાબર? તો આપણે પહેલા લખી દઈએ વ્યાખ્યા, ડાયઇલેક્ટ્રિક. ચાલો, કોને કહીશું? અવાહક પદાર્થ. ઓકે, તો લિસન, અવાહક પદાર્થને ડાયઇલેક્ટ્રિક કહે છે. એકદમ સિમ્પલ છે. તમને ખબર છે ધાતુ અને અધાતુમાં કેટલો ફરક? તો ભાઈ, ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય, અધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન નહિવત હોય અથવા તો ન હોય. તો એવા પદાર્થો કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોય, એટલે કે વિદ્યુત વહન ન કરે. હા, એમાં વિદ્યુત ક્ષેત્ર આવી શકે પણ વિદ્યુત વહન ન કરે, યાદ રાખજો. ઓકે, તો ડાયઇલેક્ટ્રિક કોને કહેવાય? તો અવાહક પદાર્થને ડાયઇલેક્ટ્રિક કહેવાય છે. તો અવાહકમાં થોડુંક વધારે વિશેષ લખવું હોય તો તમે એક મુદ્દો લખી શકો છો, અવાહક માં, એટલે કે ડાયઇલેક્ટ્રિકમાં, ડાયઇલેક્ટ્રિકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, રાઈટ? આપણે જે ડાયઇલેક્ટ્રિક જોવાના છે એના બે પ્રકાર લેવાના છે. ઓકે, તો ડાયઇલેક્ટ્રિક બે પ્રકારના, ડાયઇલેક્ટ્રિકના બે પ્રકારો, નંબર વન ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અને નંબર ટુ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક. લેટ્સ સી, ધ્રુવીય અને નંબર ટુ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક લખી શકો છો. હું છે ને તફાવતની જેમ તમને સમજાવી દઉં છું, એટલે બંનેમાં શું ડિફરન્સ છે તમને ખબર. કહેવાય તો ડાયઇલેક્ટ્રિક એટલે બંને છે તો અવાહક જ. ઓકે, ચાલો કમ્પ્લીટ તફાવતની જેમ જઈએ. તો ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક બંને અવાહકો છે, થોડોક ડિફરન્સ છે. લેટ્સ સી, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કોને કહેવાય? તો પહેલા ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક ની વાત કરીએ. ઓકે, તો જુઓ, જે ડાયઇલેક્ટ્રિકમાં અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે તેને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કહે છે. ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક આખે આખા પદાર્થ, આ પદાર્થ ધ્રુવીય, જેમાં ધ્રુવીય અણુઓ હોય, અણુઓ ધ્રુવીય, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે. હું એક ઉદાહરણ લઈ લઉં છું, વિચારી લો. જેમ કે હું લઈ લઉં છું ભાઈ H2O. ઓકે, તો લિસન, H ના બે પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ, ધ્યાનથી સમજો. ઓકે, ઓક્સિજનનો પરમાણુ મોટો હોય સર, ચાલો ભાઈ મોટો પરમાણુ લીધો. વિચારો, આ બધાના ધન વિદ્યુત ભાર ક્યાંક તો હશે જ, હે ને? જેમ કે આના સેન્ટરમાં ધન છે, આના સેન્ટરમાંય ધન છે અને આના સેન્ટરમાંય ધન. મને કહો, કોનો ધન વિદ્યુત ભાર વધુ હશે? તો કે ભાઈ ઓક્સિજનનો, જેમ કે આ ઓક્સિજન છે, આ H2. ઓકે, બે H ના પરમાણુ. તો આનું સેન્ટર ઓફ માસ ધારો કે અહીંયા ક્યાંક છે. કોનું સેન્ટર ઓફ માસ? ધન. તો આ થઈ ગયું સેન્ટર ઓફ માસ કોનું? ધનનું. કોના કોના ધનનું? તો H ના બે ધન અને ઓક્સિજનનો આ એક ધન. આ ત્રણેયનું પરિણામી સેન્ટર ઓફ માસ અહીંયા થઈ ગયું, પણ ધન વિદ્યુત ભારનું. તેવી રીતના કક્ષામાં કોણ હશે? ઇલેક્ટ્રોન. ધારો કે ઇલેક્ટ્રોન નું સેન્ટર ઓફ માસ, આ બધા ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના પણ કક્ષામાં છે અને ઇલેક્ટ્રોનની કક્ષામાં છે, એનો ઋણ વિદ્યુતભારનું સેન્ટર ઓફ માસ ધારો કે અહીંયા ક્યાંક આવી ગયું. તો આ સેન્ટર ઓફ માસ કોનું થઈ ગયું? ઋણ વિદ્યુતભારનું. તો વિચારો, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજાથી અલગ છે, છે ને? અહીં શું રચાઈ ગઈ? ડાયપોલ મોમેન્ટ, માઇનસ થી પ્લસ. તો આ તરફ ડાયપોલ મોમેન્ટ આવી, જો હે ને? તો આ એક અણુ થયો, કોનો? H2O, જે શું ધરાવે છે? ડાયપોલ મોમેન્ટ, આવું જ હોય. ઓકે, તો જે ડાયઇલેક્ટ્રિકમાં અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે ને ધ્રુવીય અણુ કહેવાય.
તો ધ્રુવીય અણુ કોને કહેવાય? અથવા ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કહેવાય. તો ધ્રુવીય અણુ કોને કહેવાય? તો હું લઈ લઉં છું ભાઈ ધ્રુવીય અણુ. ઓકે, તો ભાઈ જે અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભાર કેન્દ્રો, ઋણ વિદ્યુત ભાર કેન્દ્રો એકબીજાથી અથવા તો એકબીજા પર સંપાત થયેલા ન હોય, એટલે કે છૂટા છૂટા હોય. જેમ કે મેં તમને એમ કીધું હતું કે ભાઈ હાઇડ્રોજન નો ધન વિદ્યુત ભાર અને ઓક્સિજન નો ધન વિદ્યુત ભાર એ આખા તંત્રનું પરિણામી ધન વિદ્યુત ભાર જ્યાં કેન્દ્રિત થયેલો છે એ પોઝિટિવ, અને બધાની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન નો ઋણ વિદ્યુત ભાર એ પણ કોઈ જગ્યાએ છે. તો આ બંને છૂટા હશે, એકબીજા પર સંપાત નથી, એટલે તો ડાયપોલ મોમેન્ટ મળે. તો જે અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભાર કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા ન હોય, ઓકે, એટલે કે અણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, તો તેવા અણુને ધ્રુવી અણુ કહે છે. રાઈટ થઈ ગઈ વાત? ઓકે, ધન અને ઋણ વિદ્યુત ભાર કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા ન હોય, આ તમને અને મને ખબર હોતી નથી. તો વિચારો કોઈ એક બોક્સ છે, આ બોક્સમાં મેં અથવા તો આ પદાર્થ છે એ ધ્રુવીય ડાયઇલેક્ટ્રિકનો ભરેલો છે. તમને કહો ઋણ અને ધન છૂટા હશે તો આની ડાયપોલ મોમેન્ટ કંઈક આ તરફ હશે. બીજો કોઈ અણુ લઈએ તેનો ઋણ અને ધન કંઈક આ તરફ હશે. ઓકે, ત્રીજો કોઈ અણુ લઈએ તો આવા તો અસંખ્ય હશે, ઋણ અને ધન અલગ, તેની ડાયપોલ મોમેન્ટ કંઈક આમ આવશે. તો બધી ડાયપોલ મોમેન્ટ છે, બરાબર છે? કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, એક જ દિશામાં હોય એવું કહી શકાય નહીં, અસ્તવ્યસ્ત હોય. ઓકે, ઉદાહરણ તરીકે આ ઉદાહરણ યાદ રાખવા પડે, કેમ કે તમને મને બેને ન ખબર હોય અંદર કેવી રચના છે, પણ આવી ગોઠવણી હોય HCl CO2 ઘણા બધા છે આવા. ઓકે, છે અવાહક, બરાબર. તો ધ્રુવીય એટલે પોલર ડાયઇલેક્ટ્રિક, જેના અણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે, ધ્રુવીય ધ ધરાવે. ઓકે, ચલો ઓપોઝિટ તો તમને લગતા આવડે જ, અધ્રુવીય કોને કહેવાય? તો સિમ્પલ, જે ડાયઇલેક્ટ્રિકમાં અણુઓ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, સમજો, મોમેન્ટ ન ધરાવે તેને, એટલે કે સમગ્ર આખા પદાર્થને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક, અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કહે છે. ઓકે, રેડી થઈ ગઈ વાત? ઘણા બધા છે, H2 N2. ઓકે, જેમ કે હું લઈ લો ભાઈ અહીંયા N2, તો નાઇટ્રોજનનો પરમાણુ, આ પણ નાઇટ્રોજનનો પરમાણુ. તો આ બંનેના ધન વિદ્યુત ભાર અહીંયા છે, એનું સેન્ટર ઓફ માસ ક્યાંક અહીંયા આવે, અને બંનેના ઇલેક્ટ્રોન કક્ષામાં હોય, અને એનું સેન્ટર ઓફ માસ, તો આ ધનનું સેન્ટર ઓફ માસ અને ઋણનું સેન્ટર ઓફ માસ એ જ થાય. તો મને કહો ધન અને ઋણ વચ્ચેનું અંતર કેટલું? 0. તો ડાયપોલ મોમેન્ટ એ 0. તો ગોઠવણી જ એવી છે, એટલા માટે આવું થાય છે, બરાબર છે ને? આ મેં ગોઠવણી નથી કરેલી, તમે નથી કરેલી, એનું બંધારણ જ એવું છે. ઓકે, તો ભાઈ ધ્રુવીય અણુઓ કોને કહેવાય? અધ્રુવીય અણુઓ. તો આ તો તમને આવડે છે, જે અણુમાં ધન અને ઋણ વિદ્યુત ભાર કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય, બીજા શબ્દોમાં શું કહી શકાય? એટલે કે અણુ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ન ધરાવે,
તેવા અણુને અધ્રુવીય અધ્રુવીય અણુ કહે છે. અધ્રુવીય ધ્રુવીભવન નથી થયેલું, છૂટા છૂટા હોય તો ધ્રુવીભવન થયેલું કહેવાય, પોલેરાઇઝેશન. તો અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. ઓકે, તો ધારો કે તમે આવું એક તંત્ર લેશો તો એમાં એક અણુનો ધન અને ઋણ વિદ્યુતભાર એક જ બિંદુ પર હશે, સેમ ધન અને ઋણ એક જ બિંદુ પર, ડાયપોલ મોમેન્ટ જ ન હોય, ધન અને ઋણ એક જ બિંદુએ, ડાયપોલ મોમેન્ટ જ ન હોય. ઓકે, આના પર ઉદાહરણ લઈ લો તો શું આવશે ઉદાહરણ, જેમ કે એચ ટુ એન ટુ ઓ ટુ સો ઓન, ઘણા બધા છે આવા. ઓકે, અત્યારે સમજવા માટે એટલા આપણે રાખીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, હવે સમજીએ. ધારો કે આ અણુઓ છે, અણુઓ ઓકે, ડાયપોલ મોમેન્ટ છે, ને એકની આ તરફ છે, બીજાની આ તરફ છે, સમજી લઈએ, ત્રીજાની આ તરફ છે, ચોથાની કંઈક આ તરફ છે, માઇનસથી પ્લસ હોય ને ડાયપોલ મોમેન્ટ, આ બધી ડાયપોલ મોમેન્ટ છે, દરેક અણુની પોતાની પર્સનલ ગેરેજ, બધી અસ્તવ્યસ્ત. તો નેટ ડાયપોલ મોમેન્ટ કેટલી? બધી અસ્તવ્યસ્ત છે તો ઝીરો. વિચારો, હું અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, હે ને, તો બધી ડાયપોલ ઉપર ટોર્ક લાગે. તમને ખબર છે ભાઈ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ઉપર ટોર્ક લાગે અને બધી ક્ષેત્રની દિશામાં ગોઠવાય, તો બધી ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. તો આ ઘટનાને ધ્રુવીભવન કહેવાય. એક દિશામાં ગોઠવાય અને જે પરિણામી ડાયપોલ મોમેન્ટ ઝીરો હતી એમાંથી કંઈક ડાયપોલ મોમેન્ટ આવે તો આને શું કહેવાય? ધ્રુવીભવન. ઇઝ ધેટ ક્લિયર? રેડી? તો ધ્રુવીભવન મિત્રો આ અધ્રુવીય અણુમાં થાય ને ધ્રુવીયમાં થાય, કેમ? તો ધ્રુવીયમાં તો ડાયપોલ મોમેન્ટ હોય જ, અધ્રુવીયમાં ધન અને ઋણ વિદ્યુતભાર કેન્દ્રો એકબીજા પર સંપાત હોય. ધ્યાનથી સમજો, ચાલો ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ, તો પ્લસ ઉપર ક્યાં બળ લાગે? માઇનસ તરફ, માઇનસ ઉપર પ્લસ, એટલે આ ધન અને ઋણ વિદ્યુતભાર કેન્દ્રો છૂટા પડે. એનો અર્થ કે, ઓકે સોરી, એનો અર્થ કે ઋણ આ તરફ ખસી જાય, ધન આ તરફ ખસી જાય, બંને ઉપર બળ લાગે. એટલે તો જુઓ, ધન અને ઋણ વિદ્યુતભાર કેન્દ્રો છૂટા પડી ગયા, ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયા, થઈ ગયા ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ. તો અધ્રુવીયમાં પણ ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય ક્ષેત્રની દિશામાં, અને ધ્રુવીયમાં તો છે જ, એના ઉપર ટોર્ક લાગે ને ક્ષેત્રની દિશા, તો બંને કિસ્સામાં ધ્રુવીભવન તો થવાનું. ઓકે, એટલે ડાયઇલેક્ટ્રિક કોઈ પણ પ્રકારનું હોય, ધ્રુવીય હોય કે અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ હોય, એને જો તમે જો બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો એ બંને કિસ્સામાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. આમાં પર્સનલી છે પણ પરિણામી ઝીરો. ઓકે, તો હવે વાત કરવાની છે આ ધ્રુવીભવનની ઘટના કે જેમાં ડાયપોલ મોમેન્ટ આવશે. ઓકે, તો સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. જુઓ, ડાયઇલેક્ટ્રિકનું પોલેરાઇઝેશન, આખે આખા પદાર્થનું પોલેરાઇઝેશન, ઓકે, અથવા તો અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો. આપણે અધ્રુવીય અને ધ્રુવીય બંને લઈ લઈએ છીએ, બરાબર છે? આનો ઓપ્શનમાં તમને શું પૂછાય? અધ્રુવીય એટલે ધન અને ઋણ વિદ્યુતભાર કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય, ડાયપોલ મોમેન્ટ છે જ નહીં. ઓકે, તો અધ્રુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો. એક અણુ માટે, કેટલા અણુ માટે ભાઈ? એક જ અણુ માટે. ક્લિયર? તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ અધ્રુવીય અણુ કોને કહેવાય. તો પહેલાં આપણે લખી દઈએ વ્યાખ્યા, અધ્રુવીય અણુ, બરાબર છે? અધ્રુવીય અણુ, તો ભાઈ જે અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા ન હોય, ધરાવતા ન હોય, તેને અધ્રુવીય અણુ, અધ્રુવીય અણુ કહે છે. રાઈટ છે? ચાલો, અધ્રુવીય અણુમાં હોય શું? તો અધ્રુવીય અણુમાં તમને ખબર છે શું હોય, એમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય, એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ ઝીરો હોય. ઓકે, અહીંયા બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર હું ડી લઈ લઉં તો ઝીરો હોય, અને એટલા માટે તમે ડાયપોલ મોમેન્ટ બેમાંથી કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બે વચ્ચેનું અંતર ઇઝ ઇક્વલ ટુ તમે ઝીરો લ્યો છો. ઓકે, તો કંઈક આવી કન્ડિશન હોય છે. આ છે અધ્રુવીય અણુઓ જેમાં ધન અને ઋણ વિદ્યુત ભાર કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય, બરાબર છે? તો આપણે પહેલા લખી દઈએ, અધ્રુવીય અણુમાં ધન અને ઋણ
विद्युत भार केंद्र एक बीजा पर संपात थयेला होय छे, होय छे। इज दैट क्लियर? हवे मने क्यों डायपोल मोमेंट आमां प्रेरित करवी होय तमे शुं करशो? तो तमे अहींया एक बाह्य क्षेत्र लेशो, ध्यान थी समझजो, समान विद्युत क्षेत्र लीधु छे। ओके, विद्युत क्षेत्र धन थी पॉजिटिव टू नेगेटिव होय अने आ छे बाह्य विद्युत क्षेत्र। ओके, जेने हुं ई जीरो पण नाम आपी शकुं, ई जीरो इज नॉट इक्वल टू जीरो एंड कॉन्स्टंट, गेट इट? हवे थयुं शुं, जेवो तमे अहींया पॉजिटिव ने नेगेटिव ने मूको छो तो पॉजिटिव उपर क्या बल लागे? क्षेत्रनी दिशामां। ओके, नेगेटिव उपर क्षेत्रनी विरुद्ध दिशामां, तो नेगेटिव अने पॉजिटिव छूटा पड़ी जशे। तो अहींया शुं थई गयुं? तो अहींया तमे ध्यानथी जुओ तो अहींया डायपल मोमेंट प्रेरित थई गया क्षेत्रनी दिशामां। बराबर छे? तो हवे d इज नॉट इक्वल टू जीरो एंड p इज इक्वल टू q इनटू d इज नॉट इक्वल टू जीरो, है ने? चलो तो आज वस्तु ने आपणे थोड़ूक लखीए, ध्यान थी समझजो। आकृतिमां दर्शाव्या प्रमाणे जे तमे काम कर्युं छे ने ज लखवानुं छे। अध्रुवी अणु ने समान विद्युत क्षेत्र, समान विद्युत क्षेत्र कयो छे? ई जीरो मां मुक्ता, ध्यान थी समझिए, कोना ऊपर बल लागे? तो अणुना, समझो, अणुना नंबर वन धन अने नंबर टू ऋण विद्युत भारो पर परस्पर विरुद्ध दिशा में बल लागता ते छूटा पड़ी क्षेत्रनी दिशा में, क्षेत्रनी दिशा में जुओ तो डायपल मोमेंट, मोमेंट रचे छे। आ घटना ने ध्रुवी भवन कहे छे। ध्रुव छूटा पड़ी गया अने डायपल मोमेंट प्रेरित करे, बराबर? तो व्याख्या पूछाय ध्रुवी भवन एटले शुं? तो भाई अध्रुवी अणु ने समान विद्युत क्षेत्र में मुकवामां आवे तो बंने धन अने ऋण विद्युत भार पर विरुद्ध दिशा में बल लागे, डायपल मोमेंट प्रेरित थाय, आ घटना ने कहेवाय। ओके, ध्रुवी भवन, पोलराइजेशन। चलो भाई, प्रयोगो एवं दर्शावे छे, प्रयोगो क्षेत्र मन क्यों जेटलू वधशे, जेटलू क्षेत्र प्रबल करो बाह्य क्षेत्र, एवा धन अने ऋण पर बळे वधशे। ओके, जेम के आ माइनस आ प्लस, आ बळे वधशे तो बे वच्चेनो अंतर वधे, अंतर वधे डायपल मोमेंट ए वधु प्रेरित थाय। तो आ प्रेरित थती डायपल मोमेंट छे ए बाह्य क्षेत्रना समप्रमाणमां होय। सदिश लखी शको छो, नो प्रॉब्लम, एक ज दिशामां छे। ओके, आ क्यारे? प्रबल खरुं पण बहु वधारे प्रबल नहीं करवानुं। ओके, नॉर्मल कंडीशन में थोड़ू घणु वधारो, एटले आ चलन दूर करो तो अल्फा आवशे। अल्फा ने कहेवाय अणुनी ध्रुवीयता, अणुनी ध्रुवीयता। गुजकेट 2019 में आनो एकम पूछायो छे, तो एकम आए आवे अने बीजो पण आवे। जो क्षेत्र ई जीरो प्रबल होय तो, प्रबल लीधु तमे तो आज ध्रुवीयता छे एनी साथे इप्सिलॉन जीरो गुणाई जशे, है ने? तो तमारे ध्रुवीयता नो एकम अहींयाथी मेळवो तो पी अपोन ई जीरो प्रमाणे आवशे, अने नीचेना सूत्रथी मेळवो तो पी अपोन अल्फा, सॉरी अल्फा इज इक्वल टू पी अपोन एप्सिलॉन जीरो ई जीरो प्रमाणे आवशे। तो बे एकम मेळवा पड़शे, जे सूटेबल पड़े एकम लखवानो, पण क्षेत्र प्रबल होय तो ज आवुं लखाय छे। इज देट क्लियर? कम्प्लीट थई गई बात? ध्रुवीयता रेडी? तो प्रबल होय त्यारे आवुं लखशो। आ एक ज अणु माटे छे डायपल मोमेंट, बाह्य विद्युत क्षेत्रना केवा प्रमाणमां होय? समप्रमाणमां। सिम्पल ध्रुवी भवन थई गयुं, छूटो पड़ो। ओके सर, आपणे अणु ध्रुवीय लीधो, तो ध्रुवीय अणु लीधो ने, तो आवुं थाय, जो आ माइनस ने प्लस,
ઓકે આ દિશામાં હોય તો ક્ષેત્ર એને ટોર્ક લગાડશે આ દિશામાં, એટલે એ ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે. તો આ ઘટનાને ધ્રુવી ભવન જ કહેવાય છે. ઓકે, ક્ષેત્રની દિશામાં ગોઠવવાની ઘટના. ઇઝ ધેટ ક્લિયર? તો તમે પદાર્થ તરીકે ડાયઇલેક્ટ્રિકમાં ધ્રુવીય અણુઓ ધરાવતો લ્યો કે અધ્રુવીય અણુઓ ધરાવતો લ્યો, બંને કિસ્સામાં ક્ષેત્રની દિશામાં જ ડાયપોલ મોમેન્ટ ગોઠવાશે. ઓકે, ક્લિયર થઈ ગઈ વાત? ઓકે, તો બાકીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે અને પછીના હું વિડીયોઝમાં લઈ લઉં છું, વિડીયો મોટો થઈ જશે. બરાબર છે?